મોટા કાપડ વેપારી પાસેથી લાખોનો માલ લઈને ઠગ કરનાર ઇસમો સામે ગુનો નોંધાયો છે રિંગરોડની જગદંબા માર્કેટમાં દુકાન ખુલ્યા બાદ ઠગ વેપારી અને કાપડ દલાલે પિસ્તાલીસ ઓગણત્રીસ લાખની વધુની ઠગાઈ કરી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અંકિતભાઈ સાવલિયા કાપડનો વેપાર કરે છે અંકિતભાઈ સાથે ઠગાઈ કરવા જગદંબા માર્કેટના ઠગ વેપારી સુમેર પારગીએ એક આખી ટોળકી બનાવી હતી જેમાં કાપડ દલાલ ચંદ્રકાંત મોલ અને ઓમ પ્રકાશ માળી હસ્તક પ્રથમ વીસ લાખનો માલ ઉધારીમાં લીધા બાદ વિશ્વાસ જીતવા ચાર લાખ ચૂકવી આપ્યા હતા ત્યારબાદ સુમેર અને કાપડ દલાલોને મનીષ બાગડી નામના વધુ એક ઠગ વેપારીને સાથે રાખ્યો હતો આ ચિત્ર ટોળકીએ મયુરભાઈ બરવાળિયાના નામના વેપારી પાસેથી પણ ઓગણીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખનો માલ ઉધારીમાં લીધા બાદ બંને વેપારીઓએ પૈસા ચૂકવ્યા વગર દુકાન બંધ કરીને નાસી ગયા હતા જેથી આ મામલે વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે ચિતર ટોળકી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત